કોરોનાથી મૃત્યુ પામેલના પરિવારને મળશે 50,000 રૂપિયાનું વળતર. જી હા મિત્રો, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે કોરોનાને કારણે જે પણ લોકોના મોત નિપજ્યા હોય તેમના પરિવારને 50,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આ અંગે એક સોગંદનામું સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યું છે, જેમાં સરકારે કહ્યું છે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે NDMA દ્વારા કોરોના પીડિતોને સહાય આપવાની ભલામણ કરવામાં આવી હતી અને વળતર આપવાની પ્રક્રિયા અંગે પણ કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જાણકારી આપી હતી. જે પણ પરિવારમાં કોઈ પરિવારજનનું મૃત્યુ કોરોનાને કારણે નિપજ્યું હોય તેવા પરિવાર આ વળતર મેળવવા માટે દાવો કરી શકશે, જેના માટે એક વિશેષ ફોર્મ આપવામાં આવશે, જેની સાથે જરૂરી પુરાવા જોડવાના રહેશે અને પુરાવાઓમાં મૃત્યુ પ્રમાણપત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ મૃત્યુ પ્રમાણપત્રમાં કોરોનાના કારણે મૃત્યુ થયું હોવાનું સ્પષ્ટતા પણ હોવી જોઈએ. જી હા મિત્રો, આપના પરિવારજનના મૃત્યુ પ્રમાણપત્રમાં જે કોરોનાના કારણે અવસાન થયું છે તેવી સ્પષ્ટતા હશે તો આપના પરિવારને પણ આ 50,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે જે પણ લોકોના કોરોનાને કારણે મૃત્યુ નિપજ્યા છે તેમના અને જેમના મોત ભવિષ્યમાં કોરોનાના કારણે થશે તેમના પરિવારને પણ આ આર્થિક સહાય આપવામાં આવશે. તો મિત્રો, આ અગાઉ સુપ્રીમ કોર્ટમાં વળતર પેટે ₹4,00,000 આપવાની માગણી થઈ હતી, જેની સામે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે NDMA દ્વારા જે કોરોના પીડિતના પરિવાર છે તેઓને ₹50,000નું વળતર આપવા માટેની ભલામણ કરેલી છે. તો આ 50,000 રૂપિયાનું વળતર સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી આપવાનું રહેશે. સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઈ હતી જેમાં વળતરની માગણીઓ કરવામાં આવી હતી. અગાઉ કેન્દ્ર સરકારે વળતર આપવાની ના પાડી દીધી હતી, જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આ વળતર અંગે કંઈક વિચારવું જોઈએ અને આ વળતર રાજ્ય સરકારોએ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એટલે કે SDRFમાંથી આપવાનું રહેશે. તો મિત્રો, વળતર માટે કોરોનાથી મૃત્યુ થયું હોવાનો પ્રમાણપત્ર સહિતના પુરાવા આપ્યા બાદ 30 દિવસમાં આધાર લિંકથી વળતર મળી જશે. અને મિત્રો, આ વળતર આધાર લિંક દ્વારા જે લાભ સરકાર આપે છે તે જ પદ્ધતિથી આપવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા આ માટે એક વિશેષ ફોર્મ જાહેર કરવાનું રહેશે. વળતર આપવાની આખી પ્રક્રિયા લોકો માટે વધુ સરળ બનાવવામાં આવશે અને કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ છે એવામાં કેટલા રૂપિયા આ વળતર આપવા પાછળ થશે તે અંગે કોઈ અનુમાન હાલ લગાવવું શક્ય નથી, તેમ કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું. તો મિત્રો, આ અંગે વધુ માહિતી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે બહાર પાડવામાં આવશે ત્યારે તે માહિતી આપના સુધી પહોંચતી કરવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, આ નાનકડી એવી માહિતીનો વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લો. જય હિન્દ, વંદે માતરમ.